السلام عليكم ورحمة الله وبركاته विद्यार्थी मित्रों, कोविड 19 महामारी अन्वये अपनी सारा एंग्लो उर्दू हाई स्कूल ना अंदर आ सत्र की शुरुआत थी सूरत मुस्लिम एजुकेशन सोसायटी ना मार्गदर्शन हेतर तेमज अपना आचार्य श्री ना मार्गदर्शन हेतर अपने ऑनलाइन एजुकेशन द्वारा अभ्यास करी रहिया छु। तेना जनोए हूँ लुकमान गरियाली फरी एक बार तमारी सामे गणित विषय साथे उपस्थित थयो छु। आजे गणित विषय ना अंदर आपणे खूब ज अगत्यनी एवी पायानी बाबतोना पर चर्चा करीशु, परंतु आजनो आ वर्ग ए इंटरेक्टिव होवाने कारणे तमने दरेक ने विनंती के आपने अभ्यास शुरू करिए तेना पहला दरेक जन पोतानी पासे नोटबुक पेन पेंसिल रबर जेवा दरेके दरेक शैक्षणिक साधनों पहला थी उपस्थित करी ले, ताकि वीडियो ज्यारे चाले ते समय दरमियान तमारे वीडियो मां घरी घरी डिस्टर्ब थईने कोई वस्तु माथे उभा न थवू पड़े, એટલે તમારો કંપાસ બોક્સ તમારી પાસે લઈને બેસવા વિનંતી। આ સાથે હવે આપણે શરૂઆત કરીશું આજના સેશનની। બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ। સ્વરૂપે હું તમારી સામે જે પાયાનો કન્સેપ્ટ લઈને આવ્યો છું તે છે ભાગુ સભા નિયમ। આ ભાગુ સભા નિયમના અંદર અહીં ભા ભાગાકાર સૂચવે છે, ગુ ગુણાકાર સૂચવે છે, સ સરવાળો અને બા બાદબાકી સૂચવે છે। તો આપણે ખૂબ જ અગત્યના એવા પાયાના નિયમ કે જે ગાણિતિક પ્રક્રિયાઓના અંદર અગત્યના છે, અગત્યનો એક નિયમ છે, તેની આપણે અહીં ચર્ચા કરવા જઈ રહ્યા છે ભાગુ સભા। વિદ્યાર્થી મિત્રો, અહીં એક પ્રશ્ન તમારા માટે ઉપસ્થિત છે કે તમે ગાણિતિક પ્રક્રિયા કયા ક્રમમાં કરશો? તો સ્વાભાવિક આપણામાંથી ઘણા બધાને પ્રશ્ન ઉદ્ભવે કે ગાણિતિક પ્રક્રિયાનો ક્રમ એટલે શું। આ બે પ્રશ્ન આપણી સામે ઉપસ્થિત થાય છે। એક પ્રશ્ન છે, શું તમે દાખલા ગમે તે ક્રમમાં કરી શકો છો? અને બીજો પ્રશ્ન છે કે શું દાખલા ગણવા માટે પણ કોઈ ક્રમ હોય છે? આ બે પ્રશ્ન એટલા અગત્યના પ્રશ્ન છે કે જે તમને ગણિતના દાખલાની શરૂઆત કઈ રીતે કરવી અને એ દાખલાનો સાચો જવાબ કઈ રીતે આવી શકે તેના ઉત્તર આ બે પ્રશ્નના અંદર સમાયેલા છે। તો આ બંને પ્રશ્નના ઉત્તર મેં તમને આપું તો પ્રથમ પ્રશ્નનો ઉત્તર એ છે કે ના, દાખલા ગમે તે ક્રમના અંદર ગણી શકાશે નહીં। દાખલા ગણવા માટે એક ક્રમ છે અને એ ક્રમ જાળવવો ખૂબ જ જરૂરી છે। મિત્રો, અહીં તમારી સામે મેં એક કોષ્ટક મૂક્યું છે। આ કોષ્ટકના અંદર તમે જોશો તો કૌંસના અંદર મેં કૌ ને પછી ઘ લખ્યું છે, જ્યાં કૌ કૌંસ સૂચવે છે અને આ ઘ જે છે એ ઘાટાંક સૂચવશે। બાકી ભાગુ સભાની આપણે ચર્ચા કરી ચૂક્યા। તો કૌંસ શું છે? તો કૌંસ અહીં તમને એક ઉદાહરણ આપ્યું છે જેના અંદર આપણે 10 × 4 + 2 તો આ 4 + 2 જે છે તેને આપણે કૌંસના અંદર મૂક્યું છે।
પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારબાદ જ કોષની બહારની ગાણિતિક પ્રક્રિયાઓ આપણે કરી શકીએ. આ પહેલો નિયમ દરેક વિદ્યાર્થી ધ્યાનથી સાંભળશે. ફરી એક વાર પુનરાવર્તન કરું છું કે જ્યારે પણ ગાણિતિક પ્રક્રિયા આપણે કરતા હોય અને એ સમીકરણના અંદર કસે કોસ આપવામાં આવ્યો હોય તો મારા માટે જરૂરી છે કે સૌપ્રથમ કોસના અંદર જે ગાણિતિક પ્રક્રિયા આપી છે તેને પૂર્ણ કરું. કોસની ગાણિતિક પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ કોસની બહારની ગાણિતિક પ્રક્રિયા આપણે કરીશું. જે રીતે અહીં સૂચવ્યું છે કે 4 + 2 કોસમાં મૂક્યા છે તો આપણે 4 + 2 નો પહેલા સરવાળો કર્યો એટલે 6 થશે. ત્યાર પછી કોસ બહારની પ્રક્રિયા એટલે કે 10 × કોસનું મૂલ્ય, તો કોસનું મૂલ્ય 6 છે એટલે 10 × 6 60 થશે. ત્યારબાદ કોસની પ્રક્રિયા કર્યા પછી આપણે જોશું કે આપણા સમીકરણના અંદર કોઈ ઘાટાંક વાળું પદ છે કે નહીં. જે રીતે અહીં તમે જોઈ શકો છો કે અહીં આ ઘાતાંક વાળું પદ 2 નો વર્ગ છે, તો અહીં સરવાળો કરતા પહેલા મેં ઘાતાંક વાળા પદની ગણતરી કરીશ, ત્યારબાદ જ આ સરવાળો શક્ય બનશે. તો 2 નો વર્ગ એટલે 4 થાય અને 5 + 4 = 9 થશે. તો આ રીતે સૌ પ્રથમ કોસની ગણતરી કરો, ત્યાર પછી ઘાટાંક વાળા પદની ગણતરી કરો અને ત્યારબાદ નંબર આવશે ભાગાકાર. એટલે જો મારી પાસે જે ગાણિતિક પ્રક્રિયા છે તેમાં ભાગાકાર હોય તો જે રીતે આ સમીકરણ મુજબ અહીં સરવાળો અને ભાગાકાર બંને છે, તો જ્યારે ભાગાકાર આપ્યો હોય તો સૌ પ્રથમ મેં ભાગાકાર કરીશ ત્યારબાદ સરવાળો કરીશ. તો ભાગાકાર જયારે મેં કરીશ તો અહીં પેલા છે 6/2 અને ભાગાકાર આપણને ખબર છે એનો ઉત્તર 3 પડશે, તો 10 + 3 = 13 થશે. તો આ રીતે ફરીથી રિપીટ કરું છું કે સૌ પ્રથમ કોસની ગણતરી, ત્યાર પછી ઘાતાંકની ગણતરી, ત્યાર પછી ભાગાકાર, ને ભાગાકાર બાદ આપણે ગુણાકાર કરીશું. એવું જરૂરી નથી કે ભાગાકાર બાદ જ ગુણાકાર થાય, પરંતુ ભાગાકાર ગુણાકાર બંને એક સાથે થઈ શકે છે. હવે આપણે અહીં આગળ આવીએ તો બીજું એક ગણતરી ગુણાકાર માટેની મેં મૂકેલી છે, જેમાં છે 10 - 4 × 2. ફરીથી પ્રશ્ન એ કે બાદબાકી પહેલા કરવી કે નહીં. તો આપણો આ ભાગુ સભાનો જે ક્રમ છે તેના મુજબ ગુણાકાર એ બાદબાકી પહેલા આવતું હોવાને કારણે આપણે પહેલા ગુણાકાર કરીશું ત્યારબાદ બાદબાકી કરીશું. તો અહીં 4 × 2 નો પહેલા ગુણાકાર થશે 8 અને 10 - 8 નો ઉત્તર આવશે 2. હવે આગળ વધીએ તો ત્યાર પછી છે સરવાળો અને બાદબાકી, એટલે ભાગાકાર ગુણાકારની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારબાદ જ સરવાળો બાદબાકી કરી શકાય. ભાગાકાર ગુણાકારની પ્રક્રિયા કરતા પહેલા સરવાળો બાદબાકી કરી શકાશે નહીં. અહીં સરવાળાનું ઉદાહરણ જોઈએ તો અહીં સમીકરણ આપ્યું છે આપણે 10 × 4 + 7. તો હવે આપણે ફરીથી જોશું અહીંયા એક ગુણાકાર છે અને એક સરવાળાનું ચિહ્ન છે. હવે આ ભાગુ સભા નિયમ મુજબ ગુણાકાર એ સરવાળા બાદબાકી પહેલા હોવાથી મેં પહેલા ગુણાકાર કરીશ ત્યાર પછી સરવાળો કરીશ. તો અહીં 10 × 4 = 40 થશે પ્રથમ, અને પછી એ 40 માં બીજો 7 ઉમેરીશ એટલે 40 + 7 = 47 થાય. હવે આગળ એ જ રીતે બાદબાકી, તો બાદબાકીમાં પણ શું થશે કે બાદબાકીના અંદર પણ અહીંયા આપણે જોશું તો સમીકરણ આપ્યું છે તેમાં એક ભાગાકાર અને એક બાદબાકીનું ચિહ્ન છે. તો સૌ પ્રથમ ફરીથી આપણે જોઈએ તો ભાગુ સભામાં ભાગ જે છે તે પાની પહેલા છે, એનો મતલબ કે ભાગાકાર એ બાદબાકી પહેલા થશે, એટલે પહેલા ભાગાકાર કરો ત્યારબાદ બાદબાકી કરો.
तो અહીં 10 ભાગ્યા 2 ઓછા 3 તો હું પહેલા ભાગાકાર કરીશ અને ભાગાકારના ઉત્તર સાથે આ 3 ની બાદબાકી કરીશ તો 10 ભાગ્યા 2 10 ભાગ્યા 2 કેટલા થશે 5 થશે અને તેમાંથી 3 બાદ કરીએ એટલે 5 ઓછા 3 બરાબર 2 થાય વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટકની તમને દરેકને સમજ સારી રીતે પડી ગઈ હશે તમને બધાને વિનંતી કે વિડિયો પોઝ કરીને આ કોષ્ટકને અક્ષરશ તમારી નોટબુકના અંદર નોંધી લેજો અને ત્યારબાદ વિડિયો સ્ટાર્ટ કરી ફરી આગળ વધશો હવે તમે દરેકે આગળના કોષ્ટકની નોંધ કરી લીધી હશે તો હવે તમારે દરેકે રેડી રહેવાનું છે કે ગણતરી સાથે કરવાની છે મારી સાથે તો પહેલા આપણે કોસ વાળા મુદ્દાના ઉપર ફોકસ કરીશું પહેલા કોસ ની ગણતરી વાળા મુદ્દાઓને સમજી લઈએ અહીં તમને ઉપર જે કોષ્ટક આપેલું છે આ કર્સર મે બતાવી રહ્યો છું તે કોષ્ટક તે કોષ્ટકના અંદર એક જ સમીકરણની બે અલગ અલગ ગણતરી આપી છે આ એક ગણતરી છે આ બીજી ગણતરી છે તમે પણ તમારી નોટબુકના અંદર આ ગણતરી કરો ગણતરી કર્યા બાદ તમારો શું જવાબ આવે છે તે ચેક કરજો ફરીથી ધ્યાન રાખજો આપણે જે નિયમ શીખ્યા તે મુજબ આપણે કોસની ગણતરી પ્રથમ કરવાની હોય છે દરેક વિદ્યાર્થી હમણાં પોતાની નોટબુકના અંદર આની ગણતરી કરશે ગણતરી કરીને નક્કી કરશે કે આ બે જે ગણતરી આપી છે તેમાંની કઈ ગણતરી સાચી છે અને કઈ ગણતરી ખોટી છે વિડિયો પોઝ કરો ગણતરી કરો અને તમારા પ્રશ્નના ઉત્તર જે તમારો ઉત્તર આવે તેને અહીં સરખાવજો આશા છે કે તમે દરેકે વિડિયો પોઝ કરીને ગણતરી કરી હશે હવે તમારી ગણતરીને તમે એકવાર ચકાસી લો એમાંથી શું સાચું છે અને શું ખોટું તો તમારી સામે કઈ ગણતરી સાચી છે કઈ ગણતરી ખોટી છે તે હું ઉપસ્થિત કરી રહ્યો છું તો આ ગણતરી નો સાચો જવાબ છે 60 કારણ કે પહેલા કોસની ગણતરી 4 વત્તા 2 થશે એટલે 4 વત્તા 2 6 મળે અને આ 10 ગુણ્યા 6 60 થશે આ જે બીજી ગણતરી છે તે ખોટી છે એનું ખોટું હોવાનું કારણ શું છે કે એમાં કોસની ગણતરી પહેલા નથી કરવામાં આવી કોસની બહારની ગણતરી પહેલા કરવામાં આવી છે જ્યારે ભાગુ સભા નિયમ મુજબ જો કોસ હોય તો પ્રથમ કોસમાંની ગણતરી પૂરી કરવી અહીં શું કર્યું છે કોસ બહારની ગણતરી પહેલા કરી છે 10 ગુણ્યા 4 40 વત્તા 2 એટલે 40 વત્તા 2 42 થશે જે ભાગુ સભા નિયમ મુજબ ખોટું હોવાને કારણે આ ગણતરી ખોટી છે હવે વિદ્યાર્થી મિત્રો તમારી પાસે અન્ય સમીકરણો મે આવા જ કોસ વાળા મૂક્યા છે અને સરવાળા બાદબાકી વાળા પણ મૂક્યા છે તો દરેક વિદ્યાર્થીને વિનંતી ફરીથી વિડિયો પોઝ કરજો આ 4 ઉદાહરણો તમે તમારી જાતે ગણશો અને ગણ્યા બાદ વિડિયો સ્ટાર્ટ કરીને તમે ચેક કરશો એ તમારી ગણતરી સાચી છે કે નહીં મને આશા છે કે તમે બધાએ વિડિયો પોઝ કરીને આ ગણતરી કરી હશે મેં એના ઉત્તર તમારી સામે અહીં મૂકી રહ્યો છું જોજો પ્રથમ જે છે તેના અંદર કોસની ગણતરી 2 વત્તા 5 2 વત્તા 3 સોરી 2 વત્તા 3 5 થશે અને ત્યાર પછી 10 ભાગ્યા 5 એટલે 2 મળશે બીજા નંબર પર પ્રથમ કોસની ગણતરી 6 વત્તા 2 8 પછી એ કોસની સાથે 8 ગુણાયેલો છે એટલે 8 ગુણ્યા 8 64 થશે હવે અહીં કોસ મૂક્યો નથી આ ખૂબ જ સરળ ગણતરી છે પરંતુ ફરીથી યાદ રાખીશું પહેલા ભાગાકાર પછી સરવાળો 10 ભાગ્યા 2 5 5 વત્તા 3 8 ત્યારબાદ અહીં પ્રથમ શું કરીશું ગુણાકાર કરીશું પછી સરવાળો કરીશું તો 2 8 16 અને 6 વત્તા 16 22 થશે આગળ વધીએ આપણે તો આગળ ઘાતાંક
વાળા પદની, અહીં ઘાટાંક વાળા પદની ગણતરી હવે આપણે કરીશું. ફરીથી એ જ ભાગુ સભાના નિયમને ધ્યાનમાં રાખીને આ ઘાટાંક વાળા પદની ગણતરી તમને દરેકને કરવા વિનંતી. ફરીથી તમને અહીં બે ગણતરીઓ મેં આપી છે, બંને ગણતરી જુદી જુદી છે, એક સાચી છે એક ખોટી છે. તમને દરેકને વિનંતી, તમારી નોટબુકના અંદર એની ગણતરી કરો, ચકાસો કે આ ગણતરી સાચી છે કે નહીં, આમાંની કઈ સાચી કઈ ખોટી એ તમે નક્કી કરશો. તો વિડીયો પોઝ કરીને ફરીથી ગણતરી કરો અને ત્યારબાદ અહીં હવે ઉત્તર ચેક કરશો. તો મિત્રો આપણે જોઈએ અહીં તો પ્રથમ જે છે એના અંદર ભાગુ સભા નિયમ મુજબ સરવાળા પહેલા, સરવાળો કરતા પહેલા ઘાટાંક વાળા પદની ગણતરી કરવાની હોય એટલે ભાગુ સભા નિયમ મુજબ આપણે પહેલા આ ઘાટાંક વાળા પદની ગણતરી કરીએ તો બે નો વર્ગ ચાર થાય અને પાંચ વત્તા ચાર નવ થશે. હવે અહીં આપણે આવીએ તો બીજી ગણતરી એ ખોટી છે. એનું ખોટું હોવાનું શું કારણ છે? કારણ કે એમાં ભાગુ સભા નિયમ મુજબ પહેલા ઘાટાંક વાળા પદની ગણતરી નથી કરી, એમાં પહેલા સરવાળો કર્યો છે અને સરવાળો કર્યા બાદ ઘાટાંકની ગણતરી કરી છે, જે ભાગુ સભા ક્રમ મુજબ ખોટું હોવાને કારણે આ ગણતરી ખોટી થશે. મિત્રો હવે આગળ ફરીથી ચાર સમીકરણો મેં તમારા માટે મૂક્યા છે. તમને દરેકને વિનંતી, નોટબુકના અંદર આ ચાર ગણતરીઓ તમે હમણાં જ કરશો, વિડીયો પોઝ કરો, આ ચાર ગણતરી તમે અહીંયા હમણાં જ કરશો અને એ કર્યા બાદ અહીં એ ગણતરીને આપણે ચકાસીશું અને સમજીશું. આપણે અહીં જોઈએ તમે તમારી ગણતરી અહીં આપેલી ગણતરી સાથે સરખાવશો અને મેં કહું એવી મારે મને સાંભળીને સમજશો. તો અહીં આપણે જોઈએ તો દસ ઓછા બે નો ઘન છે, ભાગુ સભા નિયમ મુજબ ઘાટાંક એ બાદબાકી પહેલા આવતો હોવાથી હું ઘાટાંકની ગણતરી પહેલા કરીશ ત્યારબાદ બાદબાકી કરીશ. તો અહીં આ બે નો ઘન એટલે આઠ થાય, તો દસ ઓછા આઠ બરાબર બે. આગળ વધીએ તો બીજું જે છે તેમાં છે બાર વત્તા વર્ગમૂળમાં ચાર, એટલે આપણે જાણીએ છીએ ધોરણ નવ માં શીખીને આવ્યા વર્ગમૂળમાં ચાર એટલે ચારની એક દુત્યાંશ ઘાત થાય. વર્ગમૂળમાં ચાર એટલે ચારની એક દુત્યાંશ ઘાત થશે. કઈ રીતે તેને આપણે અહીંયા સમજી લઈએ. વર્ગમૂળમાં ચાર આપણે જોઈએ આ વર્ગમૂળમાં ચાર, આ વર્ગમૂળમાં ચાર એટલે શું થશે? ચારની એક તૃતીયાંશ ઘાત થાય, એટલે આ પદ પણ જે છે તે ઘાટાંક વાળું જ પદ છે. આ પદ પણ ઘાટાંક વાળું જ પદ છે એટલે અહીં પહેલા આપણે આ ઘાટાંક વર્ગમૂળમાં ચાર ની ગણતરી કરીશું. વર્ગમૂળમાં ચાર નું વર્ગમૂળ થશે બે અને બાર વત્તા બે બરાબર ચૌદ થાય. તો આશા રાખું કે આ ઘાટાંક વાળા પદ ની ગણતરી પણ તમને સારી રીતે સમજ પડી ગઈ છે. હવે આગળ આપણે વધીશું તો અહીં છે દસ ઓછા બે આઠાનો ઘન. તો આપણે ભાગુ સભા નિયમને ફરીથી યાદ કરીએ તો એમાં આપણે આગળ લખ્યું હતું કૌ ઘા ભાગુ સભા. તો પહેલા કૌંસની ગણતરી કરવી, તો કૌંસના અંદરની ગણતરી પહેલા કરીશું ત્યારબાદ કૌંસના બહારની ગણતરી કરવાની છે. તો અહીં આપણે જોઈએ છે તો આ દસ ઓછા બે આઠાનો ઘન, તો કૌંસના અંદર કઈ સંખ્યા છે, કઈ ગણતરી છે? દસ ઓછા બે, એટલે કૌંસના અંદરની ગણતરી દસ ઓછા બે પહેલા થશે
અને ત્યારબાદ કોસની બહારનો ઘાતાંકની ગણતરી થશે તો 10 ઓછા 2 8 થાય અને 8 નો ઘન 512 એ તમે ગણતરી કરી શકશો 8 નો વર્ગ 64 અને 64 ગુણ્યા 8 કરશો તમને 512 મળશે હવે ત્યારબાદ આ ગણતરી આપણે જોશું તો કોસમાં 12 વત્તા 4 છે પરંતુ આ આખા કોસને વર્ગમૂળમાં મૂકેલો છે આખા કોસને વર્ગમૂળમાં મૂકેલો છે તો આની ગણતરી કઈ રીતે કરવી તો આ કોસમાં 12 વત્તા 4 જો વર્ગમૂળમાં મૂકવામાં આવ્યો હોય એનો અર્થ શું થાય જે આપણે અહીં સમજીએ એને આપણે અહીં સમજશું જે રીતે આપણે વર્ગમૂળમાં 4 ને સમજ્યા હતા જોઈએ આપણે बार वत्ता चार अने जो मैं वर्गमूल में मूकू आखा कोष ने एनो अर्थ शू थशे एनो अर्थ थशे के आ 12 वत्ता 4 जे कोष छे તેની આખાની એક દુત્યાંશ ઘાત છે એના આખાની એક દુત્યાંશ ઘાત છે તો અહીં આપણે જોઈએ છે કે આ 12 વત્તા 4 વર્ગમૂળમાં મૂકવામાં આવ્યો છે આખો કોષ વર્ગમૂળમાં મૂકવામાં આવ્યો છે જેનો અર્થ આ થાય છે એનો મતલબ કે અહીં ઘાતાંક છે અને કોષમાંની સંખ્યા છે તો ફરીથી આપણે કોષ ઘાતાંક ભાગ સભા મુજબ જોઈએ તો પ્રથમ કોષમાંની જે સંખ્યા છે તેની ગણતરી થશે ત્યારબાદ કોષની બહાર આપેલા ઘાતાંકની ગણતરી થશે તો અહીં આપણે જોઈએ તો કોષમાં 12 વત્તા 4 છે એટલે 12 વત્તા 4 બરાબર 16 થાય અને ત્યારબાદ 16 નું વર્ગમૂળ આપણે લઈશું તો એ 16 નું વર્ગમૂળ 4 થશે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં ગણતરી કરીશું મને આશા છે કે તમે દરેકે પણ તમારી નોટબુકના અંદર ગણતરી કરી છે આ ગણતરીને તમારી નોટબુક સાથે સરખાવી જોજો આગળ વધીશું આપણે તો ઘાતાંક પછી ભાગાકાર અને ગુણાકારની વાત આવશે તો હવે સરવાળા બાદબાકી કરતા પહેલા આપણે ભાગાકાર ગુણાકાર કરવાનો હોય ફરીથી કલમ યાદ રાખીશું કોસ ઘાતાંક ભાગાકાર ગુણાકાર સરવાળો બાદબાકી એટલે પહેલા કોસમાંની ગણતરી ત્યાર પછી તમે ઘાતાંકની ગણતરી કરશો ત્યારબાદ તમે ભાગાકાર ગુણાકાર કરી શકો અને ત્યારબાદ સરવાળા બાદબાકી કરી શકાય તો અહીં આપણે જોશું તો ફરીથી તમારા માટે મેં 4 સમીકરણો મૂક્યા છે 4 જુદી જુદી ગણતરીઓ અહીં તમને દર્શાવી છે તમારે ફરીથી તમારી નોટબુકના અંદર ગણતરી કરવાની છે આ જ્યારેની અને ચેક કરવાનું છે કોમ ઘા ભા ગુ સવા નિયમ મુજબ આમાંની કઈ ગણતરીઓ સાચી છે તો એ ગણતરી કરવા માટે મિત્રો તમે ફરીથી વિડિયો પાઉઝ કરશો 2 મિનિટ માટે ગણતરી કરશો ગણતરી કર્યા બાદ તમે આ ગણતરીને ચકાસશો મને આશા છે કે તમે દરેકે વિડિયો પોઝ કરીને તમારી નોટબુકના અંદર ગણતરી કરી હશે આપણે એ ગણતરીમાંના કયા સમીકરણો સાચા કયા ખોટા તે નક્કી કરીએ તો આ પ્રથમ જે સમીકરણ છે તે સાચું છે કારણ કે તેના અંદર સરવાળો કરતા પહેલા ભાગાકાર કર્યો છે ત્યારબાદ સરવાળો કરવામાં આવ્યો છે જ્યારે અહીં જે ગણતરી ખોટી છે કારણ કે પહેલા સરવાળો થયો ભાગાકાર પહેલા સરવાળો કરવામાં આવ્યો જે ભાગુ સભા નિયમ મુજબ સાચું નથી આગળ વધીએ તો આ ત્રીજું સમીકરણ જે છે તેની ગણતરી પણ સાચી છે કારણ કે ભાગુ સભા નિયમ મુજબ અહીં પહેલા ગુણાકાર કરવામાં આવ્યો છે ત્યારબાદ જ બાદબાકી કરી છે આ ચોથું જે સમીકરણ છે તેની ગણતરી ખોટી છે ખોટું હોવાનું કારણ શું છે ભાગુ સભા નિયમ મુજબ
પહેલા ગુણાકાર થવો જોઈતો હતો પરંતુ અહીં પહેલા બાદબાકી કરી નાખી છે દસ ઓછા ચાર છ અને પછી ગુણાકાર કર્યો છે તેથી આ ગણતરી ખોટી છે. આગળ વધીશું આપણે તો મિત્રો તમને ફરીથી અહીં નોટબુકના અંદર આ ચાર ગણતરીઓ કરવાની છે. યાદ રાખજો ભાગુસભા નિયમનો ખાસ તમારે ખ્યાલ રાખવાનો છે. ભાગુસભા નિયમનો ખ્યાલ રાખીને આ ગણતરી કરો. વિડીયો પોઝ કરશો, બે પાંચ મિનિટમાં ગણતરી પૂર્ણ કરો, ફરીથી વિડીયો ઓન કરીને તમે તમારી ગણતરીને ચકાસી શકશો. તો આ ગણતરીઓ તમે અહીં ચકાસો. હવે આપણે આગળ વધીશું તો અહીં મેં તમારા માટે એક ટાસ્ક મૂક્યો છે, ખૂબ જ સરળ છે. એકવાર તમને જો ભાગુસભા નિયમ સારી રીતે સમજ પડી ગયો હોય તો એનો ઉપયોગ કરીને તમારે આ સંખ્યાઓ બે ત્રણ પાંચ અને ભાગુસભા જે નિયમ છે તેનો ઉપયોગ કરીને અહીં આપેલા ઉત્તરો મેળવવાના છે. એટલે મેં બે ત્રણ અને પાંચ વચ્ચે એવી ગાણિતિક પ્રક્રિયા કરીશ કે જેથી ઉત્તર અગિયાર મળે. એ જ રીતે બે ત્રણ પાંચ વચ્ચે એવી ગાણિતિક પ્રક્રિયા કરીશ કે જેથી ઉત્તર એકવીસ મળે. આ જ રીતે ઉત્તર ચાર અને ઉત્તર છ મળે તે રીતે મળે. ભાગુસભા નિયમનો ઉપયોગ કરીને ગાણિતિક પ્રક્રિયા કરવાની છે. તો આપણે એક ઉદાહરણ જોઈએ. અગિયાર અગિયાર કઈ રીતે મળશે? તો અહીં આપણે જોઈએ તો પાંચ વત્તા ત્રણ ગુણ્યા બે લખ્યું છે અને આપણે જાણીએ છીએ ભાગુસભા નિયમ મુજબ પ્રથમ ગુણાકાર થશે, ત્યારબાદ આપણે સરવાળો કરીશું. ફરીથી ભાગુસભા નિયમ મુજબ શું થશે? પ્રથમ ગુણાકાર થશે, ત્યારબાદ આપણે સરવાળો કરીશું. તો અહીં પહેલા ગુણાકાર ત્રણ અને બે વચ્ચે, ત્રણ દુ છ અને ત્યારબાદ પાંચ અને છ નો સરવાળો એટલે અગિયાર આપણને મળી જશે. તો આ જ રીતે એકવીસ ચાર અને છ ના ઉત્તર તમે મેળવવાનો પ્રયત્ન કરો. વિડીયો પોઝ કરો, એક મિનિટ માટે પોઝ કરીને આ ગણતરી પૂર્ણ કરો અને ત્યાર પછી તમારી ગણતરી તમે અહીં સરખાવશો. મને આશા છે કે તમે દરેકે વિડીયો પોઝ કરીને આ ગણતરી કરી હશે. હવે આપણે આગળની ગણતરીઓને સમજી લઈએ. તો અહીં એકવીસ મેળવવા માટે આપણે શું કર્યું છે કે પાંચ અને બે નો સરવાળો કર્યો છે, જેને કોસમાં મૂક્યા છે. હવે ભાગુસભા નિયમ મુજબ આપણે જાણીએ છીએ કે પ્રથમ કોસની ગણતરી થશે, ત્યારબાદ કોસના બારની ગણતરી થાય. તો અહીં કોસના અંદર પાંચ વત્તા બે આપ્યું છે, જેનો સરવાળો સાત થાય. જો પ્રશ્ન ઉદભવે કે સર હમણાં ઉપર અગિયાર જયારે હતું ત્યારે તમે એમ કહેતા હતા કે પહેલા ગુણાકાર પછી સરવાળો, હવે અહીં તમે કહો છો પહેલા પાંચ વત્તા બે સાત થશે ત્યાર પછી ગુણાકાર થશે. તો ફરી એક વાર તમને યાદ દેવાડી દઉં કે અહીં પાંચ વત્તા બે એ કોસમાં છે, જ્યારે અહીં પાંચ વત્તા ત્રણ એ કોસની બહાર છે. તો જ્યારે પણ કોઈ સંખ્યા કોસના અંદર આપણને ગાણિતિક પ્રક્રિયા આપી હોય તો કોસમાંની ગાણિતિક પ્રક્રિયા પ્રથમ થશે અને ત્યારબાદ કોસ બહારની ગાણિતિક પ્રક્રિયા. હા, એટલે આ બંને ગણતરીનો શું અંતર છે હવે તમને સમજ પડી ગઈ હશે. એટલે કોસની ગણતરી પહેલા મેં કરું પાંચ વત્તા બે સાત અને ત્યારબાદ કોસ બહારની ગણતરી એટલે સાત ગુણ્યા ત્રણ એકવીસ થાય. આ જ રીતે ચાર અને છ મેં તમને અહીં બતાવી દઉં છું. તમે નોટબુકમાં ગણતરી કરી જ છે એટલે તમે એને ચકાસી લો અને ભૂલ હોય તો સુધારી લેજો. અહીં ચારની ગણતરી મેં બે રીતે દર્શાવી છે, એ બંને અલગ અલગ ગણતરી છે. આ ઓર પછીની ગણતરી અલગ છે એ ખ્યાલ રાખજો. આ જ રીતે છ ની પણ ગણતરી થશે. હવે એક મજાની પ્રવૃત્તિ તમારે કરવાની છે. તમે આ જ રીતે પ્રશ્ન ડિઝાઇન કરવા, અહીં જે પ્રશ્ન મેં લખ્યો છે તે જ રીતનો પ્રશ્ન, માત્ર અંકો બદલી કાઢજો અને એની ચર્ચા તમારા મિત્ર સાથે કરો, તમારા જે ભાઈ બહેન ધોરણ પાંચ સાત ના અંદર ભણે છે તેમની સાથે કરો, એમને આવી પઝલ ગણવા આપો, તમે ખુદ એમની સાથે એને ગણતરી કરો. તો આ ભાગુસભાનો નિયમ તમારો પણ પાકો થઈ જશે અને તમારા મિત્ર કે ભાઈ બહેનનો પણ પાકો થઈ જશે. આપણે આગળ વધીએ.
तो आज रीतनी बीजी अन्य गणतरीओ तमारा माटे मैं अहीं मूकी छे दर्ढीकरण करवा माटे के जे शीख्या ते आपणे सारी रीते समझी लईए। तो वर्तुळमां मूकेल अंकोनो उपयोग करीने नीचे आपेला उत्तर मेळवो। तो अहीं वर्तुळमां 2 6 અને 7 મૂક્યા છે અને આ બધા ઉત્તરો મેળવવાના છે। તો પ્રથમ 28 મેળવવું છે। તો 28 કઈ રીતે આવશે? 2 6 7 નો ઉપયોગ કરવાનો છે અને ભાગુસભા નિયમનો ઉપયોગ કરવાનો છે। તો અહીં આપણે જોઈએ તો 6 અને 2 ની વચ્ચે બાદબાકી કરી છે, જેને કોસમાં મૂકી છે તેથી બાદબાકી પહેલા થાય છે। જો આ કોસ ની બહાર હોતે તો બાદબાકી પહેલા નહીં થતે। એટલે પ્રથમ કોસ ના અંદર ની ગણતરી, ત્યારબાદ કોસ ના બહાર ની ગણતરી। તો 6 ઓછા 2 4 ગુણ્યા 7 28 થશે। એ જ રીતે 40 ની ગણતરી તમે જોઈ શકો છો કે ભાગુસભા નિયમ મુજબ પ્રથમ ગુણાકાર ત્યારબાદ બાદબાકી, અહીં કોઈ કોસ નથી એટલે પ્રથમ ગુણાકાર ત્યારબાદ બાદબાકી। તો 6 7 42 અને આ 42 ઓછા 2 40 થશે। આગળ વધીએ તો અહીં 1.5 આવ્યું છે। 1.5 તો કઈ રીતે 1.5? તો આ 2 વત્તા 7 કેટલા થશે? કેમ કે કોસ ના અંદર છે એટલે કોસ ની ગણતરી પ્રથમ થાય। તો 2 વત્તા 7 9 થાય અને 9 ભાગ્યા 6 1.5 થાય। 9 ભાગ્યા 6 કેટલા થશે? 1.5। એની ગણતરી આપણે અહીં સાઈડ પર સમજી લઈશું। ડિસ્ટર્બન્સ બદલ માફી। અહીં આપણે આની ગણતરી સમજીએ કે 2 વત્તા 7 9 અને ભાગ્યા 6। તો આપણને ખબર છે કે 3 6 અને 3 4 9 એટલે અહીં હવે મારી પાસે બચી જશે 3 ભાગ્યા 2 અને આ 3 ભાગ્યા 2 એ થશે 1.5। તો આ રીતે આપણને અહીં આ ગણતરીનો ઉત્તર 1.5 મળી જશે। હવે આગળ વધીએ તો બીજી સંખ્યા અહીં આપણને આપી છે 26। તો આ 26 એ આપણને કઈ રીતે મળશે? તો ફરીથી 6 વત્તા 7 કોસમાં છે એટલે પહેલા કોસની ગણતરી। 6 વત્તા 7 13 13 દુ 26 થશે। ત્યારબાદ 10। તો પહેલા અહીં ભાગાકાર અને સરવાળો છે, કોઈ કોસ નથી। તો ભાગુસભા નિયમ મુજબ પ્રથમ ભાગાકાર અને ભાગાકાર કર્યા બાદ સરવાળો। તો 6 ભાગ્યા 2 3 અને 3 વત્તા 7 10 થશે। આ જ રીતે બીજી પણ એક તમારા માટે મેં મજાના પ્રશ્નો મૂક્યા છે। 3 4 9 નો ઉપયોગ કરીને તમારે 7 33 39 24 અને 63 મેળવવાનો છે। તો 7 કઈ રીતે મળશે? તો ફરીથી અહીં કોઈ કોસ નથી એટલે ભાગુસભા નિયમ મુજબ પહેલા ભાગાકાર પછી સરવાળો। તો 9 ભાગ્યા 3 3 થાય અને 3 વત્તા 4 7 થશે। એ જ રીતે અહીં 33 મેળવવા માટે ફરીથી ભાગુસભા નિયમ મુજબ પહેલા ગુણાકાર પછી બાદબાકી। તો 9 4 36 અને 36 ઓછા 3 33 મળી જશે। એ જ રીતે 39 ની 2 ગણતરી મૂકી છે। તો કોસ છે અહીં એટલે પ્રથમ કોસ ના અંદર ની ગણતરી 9 વત્તા 4 13 અને 13 નો ગુણાકાર ફરીથી કોસ ની બહાર ની ગણતરી એટલે 13 ગુણ્યા 3 39। અહીં હવે કોઈ બીજી ગણતરી જે મૂકી છે તેમાં કોઈ કોસ નથી, તેમાં આપણે શું કર્યું છે? ગુણાકાર પહેલા પછી સરવાળો એટલે 9 4 36 36 વત્તા 3 39। એ જ રીતે 24 અહીં ફરી અહીં કોસ છે એટલે કોસમાંની ગણતરી પ્રથમ થશે 9 ઓછા 3 6 ત્યારબાદ કોસની બહારની ગણતરી 6 ગુણ્યા 4 24।
તે જ રીતે 63 અહીં મૂક્યા છે આપણે તો પ્રથમ કોષના અંદરની ગણતરી 3 + 4 = 7 અને 7 × 9 63 તો મને આશા છે કે તમને આ પુસ્તક પણ ખૂબ જ સારી રીતે સમજ પડી ગઈ હશે તો મને સારી રીતે સમજો કારણ કે તમારા માટે તમારું ગૃહકાર્ય રાહ જોઈ રહ્યું છે તો આજના ભાગુસભા નિયમની સમજણ તમને દરેકને પડી ગઈ હશે અને ખૂબ જ ઉપયોગ આપણે કરવાનો છે ગણિતના અંદર દરેક જગ્યાએ ઉપયોગ થશે એટલે આ વિડિયો એક નહીં પરંતુ 2-3 વાર જોઈને તમે વારંવાર પુનરાવર્તન કરજો કે જેથી ભાગુસભા નિયમ તમને સારી રીતે સમજ પડી જાય આગળ વધીએ આપણે તો તમારા માટે અહીં ગૃહ કાર્ય મૂક્યું છે ગૃહ કાર્યમાં પણ એક સેમ્પલ ગણતરી મેં તમને આપી દીધી છે તમને દરેકને વિનંતી કે તમારી નોટબુકના અંદર આ ગૃહ કાર્ય તમે દરેક નોંધજો દરેકે આની નોંધ કરવાની જરૂરી છે જ્યારે પણ આપણે મરીશું વર્ગખંડના અંદર પ્રત્યક્ષ રીતે ત્યારે તમારું ગૃહ કાર્ય અને વર્ગ કાર્ય વિડીયોનું પણ ચેક કરવામાં આવશે અને તેને આંતરિક ગુણાંકનમાં ગણવામાં આવશે તેથી દરેકને વિનંતી કે તમે આ ગણતરીઓ મૂકશો આગળ વધીએ તો બીજી ગણિતની ખૂબ જ અગત્યની એવી ચર્ચા તે અગત્યની ચર્ચા શું છે અગત્યનો ગાણિતિક નિયમ આપણે સરવાળા બાદબાકી કરતી વખતે અને ગુણાકાર ભાગાકાર કરતી વખતે ગાણિતિક સંજ્ઞાઓ ધન ચિહ્ન અને ઋણ ચિહ્ન અથવા તો ધન સંખ્યા અને ઋણ સંખ્યા શું ભાગ ભજવે છે તેને અહીં સમજીશું તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીશું સરવાળાના નિયમ જે બાદબાકી માટે પણ ઉપયોગમાં લેવાશે તો પ્રથમ નિયમ અહીં છે કે જો મારે બે પદોનો સરવાળો કરવો હોય અને બંને પદ ધન હોય એક પદ પર ધન બીજું પદ પર ધન હોય તો આ બંને પદોનો સરવાળો થાય અને એનો ઉત્તર મને ધન મળશે જેનું ઉદાહરણ અહીં આપણે જોઈએ તો 3 ધન સંખ્યા છે 5 પર ધન સંખ્યા છે એટલે એ બંનેનો સરવાળો ઉપરનો સરવાળો થશે અને ઉત્તર ધન મળશે બીજું જોઈએ તો જો મારી પાસે બે પદ છે તેમાંનું એક પદ ધન અને બીજું પદ ઋણ છે એક પદ ધન અને બીજું પદ ઋણ છે અને મેં બંનેની સરવાળો કરવા જઈશ તો એ સરવાળો નહીં થાય પરંતુ બાદબાકી થશે વત્તા ઓછા ઓછા એટલે બાદબાકી થશે અને બાદબાકી કર્યા બાદ જે ઉત્તર મળશે તે ઉત્તરનું ચિહ્ન કયું એ ધન કે ઋણ તો એ જે બે પદોમાંનું જે પદ મોટું હતું જે સંખ્યા મોટી હતી તેનું જે ચિહ્ન હશે તે ચિહ્ન ઉત્તરને મળશે જેને પણ એક ઉદાહરણ દ્વારા આપણે સમજી લઈએ અહીં એક તમને આપ્યું છે 3 - 5 તો 3 ધન સંખ્યા છે અને 5 ઋણ સંખ્યા છે તો 3 - 5 એટલે બાકી થશે કારણ કે એક ધન અને એક ઋણ છે એટલે 3 - 5 એટલે મેં બાદબાકી કરું 5 અને 3 ની તો મને ઉત્તર 2 મળે પરંતુ અહીં મોટી સંખ્યા ઋણ છે મોટી સંખ્યા ઋણ હોવાને કારણે ઉત્તર પર ઋણ મળશે -2 મળશે એ જ રીતે અહીં -3 + 5 = 2 તો અહીં પર એક ઋણ સંખ્યા છે એક ધન સંખ્યા છે એટલે બાદબાકી થાય 5 ને 3 ની બાદબાકી કરું તો ઉત્તર 2 મળે પરંતુ અહીં મોટી સંખ્યા ધન હોવાને કારણે ઉત્તર પર ધન હશે આગળ વધીએ હવે જ્યારે ગણતરીમાં બંને પદો ઋણ હોય સરવાળો મે ગણતરી કરું છું બે પદો બંને પદ ઋણ છે તો આ બંને પદોનો સરવાળો થાય અને જવાબ મને ઋણ મળે જેને આપણે ઉદાહરણ દ્વારા સમજીશું તો અહીં છે -3 - 5 બંને પદ ઋણ છે એટલે -3 તો 3 + 5 = 8 અને મોટી સંખ્યાનું ચિહ્ન -8 એટલે અહીં તો બંને ઋણ જ છે એટલે ઉત્તર ઋણ જ મળવાનો હતો આગળ વધીએ તો આવો જ એક ગાણિતિક નિયમ આપણી પાસે ગુણાકાર માટે પણ છે દરેક વિદ્યાર્થી એ ગુણાકારને પણ સારી રીતે સમજશે તો ગુણાકારનો નિયમ
तो गुणाकार ना नियम ना अंदर प्रथम छे जो बन्ने पद धन होय अने ए बन्ने पदों नो गुणाकार करिए तो जवाब धन मळे। उदाहरण छे 3 गुणिया 5 बराबर 15 बन्ने धन छे उत्तर पर धन मळे। परंतु जो बे जे पदों नो गुणाकार करवानो छे तेमानु एक पद धन अने बीजू पद ऋण होय तो बन्ने पदों नो गुणाकार नो जवाब ऋण मळशे। જે રીતે અહીં 3 × -5 તો 3 × 5 = 15 તો કરીશું પરંતુ ઉત્તર કેવો આવશે? ઋણ આવશે, કારણ કે બંનેમાંનું એક પદ ઋણ છે। એટલે જો બંને પદો ઋણ હોય, બંને પદ ઋણ હોય અને એ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો તેમના ગુણાકારનો જવાબ ધન મળશે। ખૂબ જ અગત્યની બાબત, તેમના ગુણાકારનો જવાબ શું મળશે? ધન મળશે। તો -3 × -5 તો 3 × 5 = 15 તો થશે, પરંતુ આ ઓછા ઓછા વત્તા એટલે ઉત્તર આવશે ધન। તો આ બંને જે અગત્યના ગાણિતિક નિયમ છે તેને પણ તમે સારી રીતે વારંવાર પુનરાવર્તન કરીને સમજી લેજો। આજનું આ સેશન ખૂબ જ અગત્યનું છે, જે ધોરણ 5 થી 6 ના ઘણા મુદ્દાઓને આવરી રહે છે। તમને દરેકને વિનંતી, અને એક નહીં પરંતુ વારંવાર જોઈને અનુ પુનરાવર્તન કરજો જેથી દર્દીકરણ સારી થાય। તમારા સૌનો આજના આ સેશન ને અટેન્ડ કરવા બદલ અને વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર। આજ રીતે આપણે જ્યાં સુધી આ કોરોના મહામારી ચાલી રહી છે ત્યાં સુધી આપણે દરેક આજ રીતે અભ્યાસ કરતા રહીએ। ઘરે પણ નોટબુકના અંદર નોંધ પર કરીશું, ગૃહ કાર્ય પણ કરીશું, આની સાથે જ તમને વોટ્સઅપ ગ્રુપના અંદર એક ગૂગલ ફોર્મ મળશે, જે ગૂગલ ફોર્મના અંદર આ જ ભાગો સભા આધારિત વર્કશીટ મૂકવામાં આવશે। એ વર્કશીટમાંના દાખલા તમે દરેક ગણજો નોટબુકના અંદર, અને નોટબુકમાં ગણ્યા બાદ તેને એ ગણિત વિષયનું જે તે તારીખનું એટલે કે આવતીકાલનું જે ગૂગલ ફોર્મ છે તેમાં જ અપલોડ કરજો। આ સાથે હું મારા આજના આ ભાગુ સભા નિયમની ચર્ચાનો અંત લાવું છું। અસલામુ અલૈકુમ।